ભુજની શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ અને સત્યમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ વિસ્તારની બહેનોને પૌષ્ટિક આહારની કીટ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. દાતાશ્રીના સહયોગથી ભુજના સ્લમ વિસ્તારમાં ખાસ કરીને સગર્ભા મહિલાઓને આ કીટ અર્પણ કરવામાં આવી હતી. આ કીટમાં સગર્ભા મહિલાઓને કઠોળ, દેશી ઘી, ગોળ વગેરે આપવામાં આવેલ હતું. લગભગ 30 જેટલી મહિલાઓને આ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સગર્ભા મહિલા અને તેના ગર્ભમાં રહેલ બાળક પૌષ્ટિક આહાર દ્વારા તંદુરસ્ત રહે અને પૌષ્ટિક આહારના અભાવે બાળ મરણ કે માતા મરણ ન થાય તે હોવાનું શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના શ્રી હેમેન્દ્રભાઈએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના દર્શકભાઈ અંતાણી તથા તેમની ટીમના સભ્યો શ્રી ત્રિપાઠી સાહેબ અને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે શ્રી હેમેન્દ્રભાઈ જણસારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી. મારું નામ જણસારી હેમેન્દ્ર છે. હું લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી તરીકે સેવા આપું છું. અમારી સંસ્થા શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ તેમજ સત્યમ સંસ્થા જેમના પ્રસ્થાપક દર્શકભાઈ અંતાણી અને એમની ટીમના સૌ સભ્યો, અમારી સંસ્થાએ દાતાશ્રીના સહયોગથી આજે પૌષ્ટિક આહારની કીટ સ્લમ વિસ્તારના બહેનોને અર્પણ કરવામાં આવી હતી. ખાસ કરીને જે સગર્ભા બહેનો છે કે જેમના ઘરમાં બાળક છે અને સ્લમ વિસ્તારના ગરીબ પરિવારના બહેનો સારું પૌષ્ટિક આહાર ન મળવાના કારણે ઘરમાં રહેલા બાળકને કુપોષિત બાળકનું જન્મ થતું હોય છે અને ઘણી વખત પૌષ્ટિક આહાર ન મળવાના કારણે બાળ મૃત્યુ અને માતા મૃત્યુના બનાવો આપણે ઘણા બધા જોતા હોઈએ છીએ. ત્યારે આજે અમારી સંસ્થાએ સ્લમ વિસ્તારના જે બહેનો સગર્ભા હતા એમને પૌષ્ટિક આહારની કીટ આપવામાં આવી હતી. આ કીટની અંદર કઠોળ, દેશી ઘી અને ગોળ એ આપવામાં આવ્યા છે અને અમારો ઉદ્દેશ્ય એ છે કે માતા તંદુરસ્ત રહે અને એમનું બાળક ગર્ભમાં તંદુરસ્ત બને અને તંદુરસ્ત બાળકનો જન્મ થાય અને બાળ મરણ અને માતા મરણનો રેશિયો જે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે વધતો રહે છે, તો એ બાળ મરણ અને માતા મરણ અટકે અને એ લોકોને એ લોકોના પરિવારમાં સારી રીતે બાળકોના જન્મ થાય એ ઉદ્દેશ્ય સાથે સ્લમ વિસ્તારના બહેનોને આજે અમારી સંસ્થા તેમજ સત્યમ સંસ્થા સાથે સાથે ત્રિપાઠી સાહેબ સત્યમ સંસ્થા સાથે જોડાયેલા છે. તો સૌ લોકોએ સ્લમ વિસ્તારમાંથી આવા બહેનો કે ખરેખર જેમની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે એમને આજે અમારા સંસ્થાના કાર્યાલયમાંથી બોલાવ્યા હતા અને કાર્યાલયમાંથી અંદાજે 25-30 જેટલી બહેનોને આ કીટો અર્પણ કરવામાં આવી હતી. સ્લમ વિસ્તારમાં અમે ઘણી વખત જતા હોઈએ છીએ અલગ અલગ સેવાના કાર્યોથી, ત્યારે જોવા મળતું હોય છે કે જે રીતે ભાઈઓ તો વ્યસન કરે છે પણ સાથે સાથે સ્લમ વિસ્તારના બહેનોમાં પણ વ્યસન જોવા મળતું હોય છે. ત્યારે આજે એક અપીલ કરી હતી બહેનોને કે જ્યાં સુધી આપ, કારણ કે વ્યસન એક એવી વસ્તુ છે કે તાત્કાલિક છૂટવું બહુ અશક્ય હોય છે અને મારો મેડિકલ લાઈનનો અનુભવ એમ કહે છે કે જ્યારે ગર્ભની અંદર બાળક રહેલું હોય છે અને ત્યારે જ્યારે માતા વ્યસન કરતી હોય છે તો એનું સીધે સીધું નુકસાન એના ગર્ભમાં રહેલા બાળકને થતું હોય છે. એ બાળક માનસિક રીતે તંદુરસ્ત જન્મતું નથી, શારીરિક રીતે એનામાં કાંઈ પણ ખોટ આવી જતી હોય છે અને ક્ષતિગ્રસ્ત બાળક જન્મતું હોય છે. ત્યારે આજે દરેક બહેનોને એક વિનંતી કરી કે જો આપ વ્યસન કરતા હો તો જ્યાં સુધી બાળકનું જન્મ ન થાય ત્યાં સુધી આપ વ્યસનથી દૂર રહો, બાળક તંદુરસ્ત રહે, આપ તંદુરસ્ત રહો અને આપનો પરિવાર તંદુરસ્ત રહે એ માટેની આજે એક બહેનોને અપીલ કરી છે કે વ્યસનથી આપ દૂર રહો અને પોતાના શરીરને બાળકના શરીરને સારી રીતે માવજત કરી શકો.